આજના ફૂડ બ્લોગમાં આજે આપણે આવી ગયા છીએ સાંઈ મલાર ઢોસાની અંદર. અહીંયા તમને છે ને બે પ્રકારની જે ફેન્સી ઢોસાની આઈટમ છે વધારે લોકો ખાવા માટે આવે છે. એક છે પીઝા ઢોસા ને બીજો એક છે વાઈફાઈ ઢોસા. આજે બે વેરાયટી છે અને એકની મેકિંગ પ્રોસેસ આપણે બતાવવાના છીએ અને છેલ્લાનો ટેસ્ટ પણ આપણે કરીશું કેવું આવે છે. અવનવો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો ગમે તો લાઇક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને આ વિડીયો તમે ફેસબુક પેજની અંદર જોઈ રહ્યા હોય તમારા ફેસબુક પેજને પણ ફોલો કરવાનું નહીં ભૂલતા. ચાલો હવે જઈએ અંદર મેકિંગ પ્રોસેસ તમને બતાવીએ કઈ રીતે બને છે. આપણી સાથે હિરાજભાઈ છે. કેમ છો હિરાજભાઈ? મજામાં? બસ ફાઇન ભાઈ, તમે? હું પણ મજામાં. એટલે કસ્ટમરના જગ્યા ઉપર આવવું હોય તો પ્રોપર એડ્રેસ કયું છે આનું? હા, આપણે કામરેજ ચોકડીથી 100 મીટરના અંતર પર કામરેજ ગામ રોડ પર ખાનગીરેજ કમ્પાઉન્ડમાં શ્રી સાંઈ મલાર ઢોસા. ઓકે, અને ટાઈમિંગ શું છે આપણા રેસ્ટોરન્ટનો? ટાઈમિંગ છે આપણા રેસ્ટોરન્ટનો 5:30 થી 11:30. ઓકે, અને એવી કોઈ વસ્તુ આવે કે વધારે કસ્ટમર અહીં ખાવા માટે આવે? વધારે તો આપણે વાઈફાઈ ઢોસા છે, આપણે પીઝા ઢોસા છે. ઓકે, મતલબ બે વસ્તુ એવી છે કે જે વધારે કસ્ટમર અહીં ખાવા માટે આવે છે. એક છે વાઈફાઈ ઢોસા અને બીજું છે પીઝા ઢોસા. તો આપણે બંનેની મેકિંગ પ્રોસેસ બતાવીશું કઈ રીતે બને છે અને એનો છેલ્લે આપણે ટેસ્ટ પણ કહેશું કે કેવું આવે છે. કોણ સા ઢોસા બનને જા રહા હે? યે તો એ વાઈફાઈ ઢોસા બના રહા હે. વાઈફાઈ ઢોસા. ઓકે, હા. અમૂલનું બટર અહીં વાપરવામાં આવે છે. પૂરા આઈટમ જેટલા ભી બનતા પૂરા એ ટુ ઝેડ અમૂલ મેં હી બનતા હે. સ્કૂપ ઓફ ઓનિયન, શિમલા મિર્ચ, થોડા સા મકાઈ, થોડા ટમાટર, અમૂલ પનીર, અમૂલ ચીઝ. ઇસકા ક્યા રેટ હે? જી ઇસકા 160 રૂપિયા હે. શેઝવાન ચટણી, લહેસુન કા પેસ્ટ, માયોનીઝ, માયોનીઝ, ગ્રીન ચીલી, ટોમેટો સોસ, જીરા પાવડર, ધનિયા પાવડર, મિર્ચી પાવડર, મલાર કા સ્પેશિયલ મસાલા. ક્યા આતા હે ઉસમે? ये मलार का स्पेशल मसाला है, इसको मलार में ही खुद मैन्युफैक्चरिंग किया जाता है, ये हम खुद बनाते हैं, ये मार्केट में नहीं मिलता. ओके, घनी बड़ी वस्तु ने किया हमारे पास लोडेड कर दी. तो मायोनीज है? मायोनीज, इतने सालों से बना रहे हो आप? मैं डोसा तो 9 वर्ष से बना रहा हूँ, 9 साल से. કઈ રીતે અલગ કઈક અલગ પ્રકારનું કટિંગ કર્યું કા? ડિઝાઇન અલગ હતા. ચીઝ, અમૂલ ચીઝ, અમૂલ ચીઝ, ફૂલ લોડેડ ચીઝ થી તમને આ જે વાઈફાઈ ઢોસા છે તે બનાવવામાં આવે છે. ઇસકે ઉપર કાજુ ડ્રક્સ, ડ્રાય ફ્રૂટ છે ને? ડ્રાય ફ્રૂટ. Thank you.
अभी कौन सा डोसा बनने जा रहा है? ये पिज्जा डोसा डाल रहा हूँ। पिज्जा डोसा जी। ये अमूल बटर है। शिमला मिर्च। हाँ शिमला मिर्च, ओनियन या शिमला मिर्च, ये टमाटर और ये पनीर। ये लहसुन, शेजवान चटनी, ये मसाला, ये ग्रीन चिल्ली, टमाटो, ये मायोनीस, हम भरने ठंडे का सुनकर चीज, ये ऑलिव, ये जलेपीनो, क्यारा कंदा, આપણી પાસે આની જે બે ફેમસ વસ્તુ છે આજે છે એ વાઈફાઈ ઢોસા છે અને આજે છે પિઝા ઢોસા છે એટલે આપણે વાઈફાઈ ઢોસાનો ટેસ્ટ કરીએ જોઈ શકો છો તમે ઉપર આની અંદર ઉપર આમ અલગ કંઈક ડિઝાઇન ગુલાબ જેવી રાખેલી છે બરાબર ઉપર એની જેમ્સની ગોળી છે ડ્રાયફ્રૂટ નાખેલા છે અને ચીઝથી ભરપૂર બનાવવામાં આવ્યો છે સાથે તમને ચટણી અને જે પણ સંભાર છે તે આપવામાં આવે છે અને સલાડ પણ તમને મળે છે તો સૌથી પહેલાં આપણે કયો ટેસ્ટ કરીએ આનો જ કરીએ એનો જ કરીએ ને પહેલાં એ ભાઈ કે તો તમે આ રીતે એને આ રીતે તમે લઈ શકો છો ડ્રાયફ્રૂટ ઉપર નાખેલા છે ચીઝ અને વેજીટેબલથી ભરપૂર છે આ કેવું લાગ્યું આપણે જે રેગ્યુલર ઢોસા ખાતા હોય ને આપણે નોર્મલ પેપર ખાતા હોય છે તેલના બટરમાં પણ આની અંદર જે ચીઝનું આખું જે લેયર છે એની ઉપર પછી અલગ અલગ વેજીટેબલ નાખેલા છે ડ્રાયફ્રૂટ છે પછી આ જે જેમ્સની ગોળી છે અને ઘણી બધા સોસ પણ માયોનીઝ પણ તમને નાખવામાં આવે છે જે ચીઝ અને પનીર ચીઝ અને માયોનીઝ ખાવાના શોખીન એના માટે આ બેસ્ટ વસ્તુ છે અવશ્ય તમે આનો ટેસ્ટ કરી શકો તો સાહેબ સંભાર પણ તમને આપવામાં આવે છે હવે હિરાજભાઈ જે છે ને એ રેસ્ટોરન્ટની ચીતો ચલાવે છે બરાબર બધાને મોજ કરાવે છે ખાવાની એની સાથે સાથે વ્લોગિંગ વિડીયો પણ યુટ્યુબ અંદર વિડીયો મૂકે છે વ્લોગના તમારી ચેનલનું નામ એકવાર આપણા વ્યૂઅર્સ મિત્રોને જણાવી દો મારી ચેનલનું નામ છે હિરાજ વ્લોગ ઓકે એની અંદર આપણે કયા વિડીયો મૂકો છો ખાસ મારા વ્લોગ જે હોય છે મોટો વ્લોગિંગ બધું હોય છે જેમ કે હું રાઇડ કરું છું જગ્યા કોઈ એક્સપ્લોર કરું છું
જેમ કે ટુરિસ્ટ ઓકે મતલબ બધું ફરવાનું ને વિડિયો મતલબ ફરવાના વિડિયો તમને જોવાનું ગમતું હોય તો આપણે એની ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું એ ચેનલમાં વિડિયો જોજો ગમે તો ચેનલને લાઈક કરી ત્યાં તમારા મિત્રોને શેર કરજો સબસ્ક્રાઇબ પણ કરી લેજો હવે આપણે જે બીજી આઈટમ છે તેનો પણ ટેસ્ટ કરીએ આ જે પીઝા ઢોસા છે એની ઉપર તમે જોઈ શકો છો ચીઝ ભરપૂર માત્રામાં અને જે ઉપર જે પીઝાનું જે આપણે જે કહીએ ને તે નાખવામાં આવે છે અલગ અલગ વસ્તુ ઉપર માયોનીઝથી ગાર્નિશ કરવામાં આવે છે અને કોથમીર તો બધાની અંદર હોય છે તેનો આપણે ટેસ્ટ કરીએ હવે આ પ્લેટમાં જ લઈને કરું છું એકદમ ગરમા ગરમ છે આપણે જે પીઝા ખાતા હોય ને પીઝાની અંદર શું હોય તો કે ભાઈ રોટલો એના ઉપર તમને આખું ગાર્નિશ કરવામાં આવે છે અહીં તમને ઢોસાના પેપરની અંદર આખું ગાર્નિશ કરવામાં આવે છે તો બંનેમાં ડિફરન્ટ હોય છે તો અવશ્ય આનો પણ ટેસ્ટ તમે કરજો કેમકે બંનેના ટેસ્ટ અલગ અલગ આવે છે તો આની અવશ્ય તમે આ જગ્યા ઉપર આવી શકો છો અને આ બે વસ્તુ છે ને અવશ્ય તમે ઓર્ડર પણ કરી શકો છો આનો જે રેટ છે એ 160 છે આનો રેટ છે એ 190 આનો જે રેટ છે એ 190 છે બરાબર તો હા તો આજનો વ્લોગ વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ બનાવો તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુકમાં જોતો તો ફેસબુકના પેજને પણ ફોલો કરી દેજો મળીશું અવનવા વિડીયોમાં બધાને ગુડ બાય ગુડ લક થેન્ક યુ